મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એલઆરડી 20% ભરતીને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક બાજુ જે આંદોલન છે તેને બે ભાગમાં વહેંચાયાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે 20% નિમણૂક કરીશું, 20%માંથી પણ 516ને જ લેવામાં આવશે, ત્યારે પૂરી રીતે 20% નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મહત્વના સમાચાર એલઆરડી ભરતીને લઈને, એલઆરડી નિમણૂકને લઈને જે રીતના હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એલઆરડી 20% અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંદોલનને બે ભાગમાં વહેંચાયાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે ગૃહમંત્રીએ કહ્યું હતું કે 20% નિમણૂક કરવામાં આવશે, પરંતુ 20%માંથી માત્ર 516ને જ લેવામાં આવશે. મારું નામ રાઠોડ કિરણ કુમાર. જે અમારે હાલ એલઆરડી ઉમેદવારનું આંદોલન શરૂ હતું 2018-2019 તે હાલ જે સરકાર દ્વારા કહેવામાં આવેલું હતું કે 20% વેઇટિંગ સંપૂર્ણપૂર્ણ આપવામાં આવશે અને તેની નિમણૂક આપવામાં આવશે, જે અત્યારે હાલમાં આપવામાં નથી આવ્યું. અને બીજા નંબરમાં કે 516 જગ્યા જેવું અમને એક લોલીપોપ આપ્યું છે. એટલે અમારે સરકાર પાસે એક ખાસ વિનંતી છે કે જે અમારે આંદોલન ફરી સારું થાય છે, કેમ કે અમને જે 20% સંપૂર્ણ રીતે અમને અમારું જે મળેલું નથી, અમારું જે હક હિસ્સો એ અમે ફરીથી પાછો સરકાર દ્વારા અને સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો વધીને અંદર અમારે આ 20% નિમણૂકની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ફરી અનશન ઉપર આંદોલન ઉપર બેસીશું. અને અમે તમામ એક ગ્રુપ છે એ તો 516 કે 31 જગ્યાઓ માટે તૈયાર છે કે અમને આટલી આપી દો. જે છે બે ભાગ પડી ગયા આંદોલનમાં. આંદોલનના જે પહેલા છે સરકારની એક આખી મોનોપોલી હતી, જે સરકારની મોનોપોલી ઉપર જે બે આંદોલનને બે ભાગમાં વહેંચવામાં આવેલું છે. જે આખે આખું આંદોલન હતું તે રિફ્રેશ કરવા માંગતું હતું. પણ જ્યારે અમારે સરકાર સાથે અને મીડિયા સાથે સમક્ષ વાત થઈ હતી ત્યારે મીડિયા સાથે પણ હર્ષ સંઘવી સાહેબે એક તેને વાત કરવામાં આવી હતી કે અમે 20% નિમણૂક કરશું અને 20% જ અમે આપશું. તો ત્યારે પછી ફરીથી પાછો મુદ્દો આવેલો છે કે 516ને આપીશું. એટલે કે આ આંદોલનને ક્યાંક ને ક્યાંક એને ખંડિત કરવામાં આવેલું છે. એટલે આ આંદોલન ખંડિત ન થાય એટલે અમે પાછળના જે પણ ઉમેદવારો છીએ 516 ઉપરના તે ફરી આંદોલન કરીશું અને ગાંધીચિંધ્યા માર્ગે અમે અનશન ઉપર છું. જો વધારે પણ અનશનની જરૂર પડશે તો એનાથી અમે અનજળનો બંનેનો ત્યાગ કરશું અને અમારા શરીરનો અમે દેહ ત્યાગ કરવા પણ તૈયાર થઈ જશું. આની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. અમારી માંગ એક જ છે કે અમને 20% પૂરી રીતે નિમણૂક આપવામાં આવે. ઓકે. તો એક બાજુ જે રીતના એલઆરડી 20% અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, 20% ભરતી થશે, નિમણૂક થશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ